સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી. આપણો જે કાર્યક્રમ 16/2/2024 થી 22/2024 આ 7 દિવસનો જે કાર્યક્રમ થવાનો છે એમાં અખિલ ભારતીય રમારી સમાજ તો વધારવાનો છે, સાથે સાથે અન્ય સમાજો પણ આ કાર્યક્રમમાં આવવાના છે. સનાતન ધર્મનું પ્રત્યેક આપણો સમાજ શિવલિંગ જ્યારે 12 જ્યોતિર્લિંગને 4 ધામ યાત્રા કરીને આવે છે આખા ગુજરાતમાં તાલુકા કરીએ છીએ. લોકોને સનાતન ધર્મથી જોડવા માટે, સનાતન સંસ્કૃતિ નજીક લાવવા માટે, અને સનાતન ધર્મ શું છે એ આપણી જે પરંપરાઓ હતી તેનું જ્ઞાન કરવા માટે આજે તાલુકા તાલુકા આપણે જ્યારે લોકો દ્વારા, યજમાનો દ્વારા અભિષેક અને પૂજન અર્ચનનો કાર્યક્રમ આપણે કરાવી રહ્યા છીએ. મોટા પ્રમાણમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ આ કાર્યક્રમમાં વધારવાના છે, સાથે સાથે ચારો દિશાનો ચારો શંકરાચાર્ય મહારાજ, વિદ્વાન સંતો, 1100 વિદ્વાન બ્રાહ્મણો જે રોજ રુદ્રાભિષેક કરીને ભગવાન શિવનું પૂજન અર્ચન કરવાના છે, એ તમામ સમાજોને આમંત્રણ આપવા માટે અત્યારે તાલુકે તાલુકે અમે જઈ રહ્યા છીએ. એ તમામ સમાજો આ કાર્યક્રમમાં વધારજો, સર્વોને આમંત્રણ છે. જય હિન્દ. શિવયાત્રા ચાલુ કરી હતી ને આખા ગુજરાતના તાલુકા જિલ્લાએ આપણે તાલુકા તાલુકાએ શિવયાત્રામાં આવ્યા. સાતલપુરથી રાધનપુર, રાધનપુરથી સમી સંખેશ્વર વરાણામાં પછી હારી, અને એવી રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, આખા ગુજરાતના જે તાલુકા બાકી રહી ગયા છે આખા ગુજરાતમાં, ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા પરિપૂર્ણ કરીને આવી ગઈ છે, અને ગુજરાતના તાલુકા તાલુકા શિવયાત્રા તો આ તાલુકા તાલુકાની જે છે એ લાભ પંચમના દિવસથી ચાલુ કરી છે, અને હજી જાન્યુઆરીના 15મી તારીખ સુધી ચાલુ રહેશે, એટલે કોઈ એવું તાલુકા સ્થળ બાકી ના રહે તે બધા. અમે કચ્છમાં 7 તારીખે આડેસરથી ચાલુ કરેલી, અને ગાંધીધામે અમારી કચ્છ જિલ્લાની શિવયાત્રા પરિપૂર્ણ થઈ એવી ભવ્યથી ભવ્ય શિવયાત્રા જે ગાંધીધામ કચ્છમાં હતી. લગભગ 15-20 હજાર માણસ ત્યાં સર્વ સમાજનું એક સાથે ભેગું થઈ અને મહાશિવલિંગના સૌ દર્શન કર્યા. વાળીનાથ અખાડા તરફ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા, આપણે તરફમાં વાળીનાથ અખાડા બહુ જૂની પ્રાચીન જગ્યા છે. આથી લગભગ 900 વર્ષ જૂની વિરમગીરીજી મહારાજની તપોસ્થલી, અને પૂજ્ય બાપુ પણ એવું કહેતા કે વિરમગીરીજી મહારાજ એ વાલ્મીકિ ઋષિનો અવતાર છે, અને એ જગ્યા ઉપર પહેલાં વાલ્મીકિ ઋષિનો આશ્રમ હતો, એ પવિત્ર ભૂમિમાં આ મંદિર બનેલું છે.